हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું લેપટોપ સહાય યોજના વિશે, કે જે યોજના હેઠળ રૂપિયા 55,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે જે યોજનાની ચર્ચા કરવાના છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજના છે. તો આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પોર્ટલને ઓપન કરીશું. પોર્ટલને ઓપન કરવા માટે તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે. ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે SJE ગુજરાત. જેવું મિત્રો તમે SJE ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે. SJE.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે. અહીં મિત્રો જે મુખ્ય મેનુ આપેલ છે તેમાં અહીં તમે જોઈ શકશો ખાતાઓના વડાઓ, બોર્ડ અથવા તો નિગમ. મિત્રો, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી અલગ અલગ નિગમનું લિસ્ટ ઓપન થઈ જશે. તેમાં તમને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એક નવા ટેબમાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમનું પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે. તો મેનુ આપેલ છે તેમાં તમને યોજનાનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે. તેમાં આર્થિક ઉત્કર્ષનો ઓપ્શન જોવા મળશે, તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અલગ અલગ યોજનાનું લિસ્ટ ઓપન થઈ જશે, જેમાં આજે આપણે યોજનાની ચર્ચા કરવાના છે તે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ કોર્પોરેશન યોજના વિશે ચર્ચા કરીશું. તો આપણે તેના ઉપર ક્લિક કરશું, તેના ઉપર ક્લિક કરીશું એટલે યોજનાની માહિતી આપણે જોવા મળશે. મિત્રો, આ જે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ કોર્પોરેશનની યોજના છે તેમાં ઘણી બધી યોજનાનો સમાવેશ કરવામાં આવે છે અને આ યોજનાના સમૂહને બીજા શબ્દમાં NSFDC યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કરી લઈએ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે. તો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના વતની હોય અને તેઓ અનુસૂચિત જાતિના સભ્ય હોય તો તે અરજદારને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અહીં અરજદારની એક વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે. અરજી કરતી સમયે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. જો અરજી કરતી સમયે અરજદારની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હોય અથવા તો 50 વર્ષ કરતા વધારે હોય તો તેવા સંજોગોમાં તેમને યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી. યોજનાનો લાભ મેળવવો હોય તો અહીં વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે 3 લાખ સુધીની હોવી જોઈએ. 3 લાખ કરતા જો વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં પણ અરજદારને યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી. મિત્રો, આ જે NSFDC યોજના છે એટલે કે જે સીધા ધિરાણની યોજના છે તો તેમાં ઘણી બધી યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે વાહનની ખરીદી કરી હોય તો વાહન માટેની યોજના છે, ડેરી ફાર્મિંગની યોજના છે, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સની યોજના છે, મહિલા સમૃદ્ધિ યોજના છે, લેપટોપ અને કોમ્પ્યુટરની ખરીદી કરી હોય તો તેના માટેની યોજના છે, કોઈ પણ અલગ અલગ નાના નાના પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો તેના માટેની પણ યોજના છે. તો આ જે તમામ યોજના છે તે તમામ યોજના હેઠળ અહીં અરજદારને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. આગળ મિત્રો ચર્ચા કરીશું, તમે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરશો અને તમારી અરજી જો મંજૂર થઈ જશે અને તમારે 1 લાખ સુધીનું જો ધિરાણ જોતું હોય તો તેવા સંજોગોમાં તો કોઈ પણ પ્રકારનો તમારે ફાળો ભરવાનો થતો નથી. પરંતુ 1 લાખ થી લઈને 5 લાખ રૂપિયા સુધીનું જો તમારે ધિરાણ જોતું હશે તેવા સંજોગોમાં તમારે 5% મુજબ અથવા તો જે પ્રોજેક્ટ છે તે મુજબ અહીં લાભાર્થીએ ફાળો ભરવાનો થશે. મિત્રો, આગળ વાત કરી તેવી જ રીતે આ જે સીધા ધિરાણની યોજના છે તેમાં ઘણી બધી યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. મહિલા સમૃદ્ધિ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના, પેસેન્જર રિક્ષા યોજના, પિકઅપ વાન યોજના, પેસેન્જર ફોર વ્હીલ યોજના, માલવાહક ફોર વ્હીલ યોજના, ટ્રેક્ટર યોજના, આ તમામ યોજના હેઠળ અહીં લાભાર્થીને ધિરાણ આપવામાં આવે છે. વાત કરી લઈએ કઈ કઈ યોજનાનો સમાવેશ થશે, કેટલી કેટલી સહાય મળશે, કેટલા ટકા ઉપર અહીં લોન આપવામાં આવશે, આ તમામ માહિતી મેળવીએ. તો જે મહિલા સમૃદ્ધિ યોજના છે તેમાં 50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે અને તે પણ 1% વ્યાજના દરે. ત્યાર પછી માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ છે તેમાં 50,000 સુધીનું ધિરાણ મળશે, તે પણ 2% વ્યાજના દરે. ત્યાર પછી કોમ્પ્યુટર કે લેપટોપની જે યોજના છે તેમાં 55,000 રૂપિયા સુધીનું ધિરાણ મળશે,
મળશે અને તે પણ 3% વ્યાજના દરે. ત્યાર પછી નાના પાયાની યોજના છે તેમાં 1,00,000 સુધીનું ધિરાણ મળશે અને તે પણ 3% વ્યાજના દરે. ત્યાર પછી ફોર વ્હીલર પેસેન્જર જે યોજના છે તેમાં 7,28,000 સુધીનું ધિરાણ મળશે તે પણ 5% વ્યાજના દરે. મારુતિ સુઝુકી ઇકો જે યોજના છે તે હેઠળ 4,17,000 સુધીનું ધિરાણ મળશે તે પણ 3% દરે. માલવાહક ફોર વ્હીલર યોજના છે તેમાં 5,82,000 નું ધિરાણ મળશે તે પણ 5% દરે. પેસેન્જર રિક્ષા છે તેમાં 1,50,000 સુધીનું ધિરાણ મળશે તે પણ 3% દરે. પિકઅપ વાન છે તેમાં 1,80,000 સુધીનું ધિરાણ મળશે તે પણ 3% દરે. ત્યાર પછી ટ્રેક્ટર વિથ ટ્રોલી યોજના છે તેમાં 8,98,000 નું ધિરાણ મળશે તે પણ 5% વ્યાજના દરે. મિત્રો, લોનની રકમ તમે સમયસર ભરપાઈ નથી કરતા તો તેવા સંજોગોમાં પેનલ્ટી તરીકે તમામ યોજનામાં 2.5% વ્યાજ એક્સ્ટ્રા તમારે ચૂકવવાનું રહેશે. તો મિત્રો, આ જે સીધા ધિરાણની યોજના છે તે હેઠળ કોમ્પ્યુટર અને લેપટોપની યોજનાને પણ આવરી લેવામાં આવે છે કે લેપટોપ અને કોમ્પ્યુટરની ખરીદી કરી હોય તો અહીં 55,000 રૂપિયા સુધીની સહાય મળશે, ધિરાણ છે તે આપવામાં આવશે અને તે પણ વાર્ષિક 3% વ્યાજના દરે. તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારા જિલ્લામાં જે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ આવેલ છે ત્યાં જઈ અને તમારે અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો, આ રીતે જે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ કોર્પોરેશનની યોજના છે તેમાં અલગ અલગ ઘણી બધી યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં કોમ્પ્યુટર અને લેપટોપની પણ યોજના છે. કોમ્પ્યુટર કે લેપટોપની ખરીદી કરી હોય તો 55,000 સુધીનું નિગમ તરફથી ધિરાણ આપવામાં આવે છે અને તે પણ વાર્ષિક 3% વ્યાજના દરે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિંદ.